નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં પાલડી ખાતે અશ્યોર ક્લિનિકનું અભિનેત્રી નિહાલ ઉપિયા દ્વારા અમદાવાદમાં ઉદઘાટન કરવામાં આવ્યું. ડોક્ટર અભિષેક પિલાની અને ડોક્ટર પ્રિયંકા પિલાની દ્વારા સ્થાપિત અશ્યોર ક્લિનિક વાળ, ચામડી અને શરીર માટે અલગ અલગ કામગીરી માટેની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી, જેના ભાગરૂપે ભારતભરમાં 6 ક્લિનિકની ભારે સફળતા બાદ અશ્યોર તેનું 7મું ક્લિનિક અમદાવાદમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેનું ઉદઘાટન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી નિહા ધુપિયા દ્વારા કરવામાં આવ્યું. સુરત પછી ગુજરાતમાં બીજું ક્લિનિક છે. જીવનશૈલીને લગતી ક્લિનિકની માંગ શહેરમાં વધી રહી છે, ત્યારે અશ્યોર વાળ અને ચામડીને લગતી પ્રક્રિયા અને ઉપાયો જેવા કે હેર ટ્રાન્સપ્લાન્ટ વગેરેની સુવિધા ભારતમાં પ્રોફેશનલ અને નિષ્ણાત ડોક્ટરની ટીમ સાથે પૂરી પાડે છે. અશ્યોર ક્લિનિકની માટેની ડોક્ટરની ટીમની જાતે પસંદગી કરવામાં આવી છે અને આ ટીમ તેમના હાથની જે ટ્રેનિંગ દ્વારા તૈયાર થઈ છે તેનો અર્થ એ છે કે ડોક્ટર અભિષેક પિલાઈ પોતાના ધારાધોરણ મુજબ જ કામ કરે છે. તેના લીધે દર્દીઓને નિષ્ણાતો દ્વારા સુવિધા ઉપલબ્ધ થાય. ક્લિનિક દ્વારા પુરુષો અને સ્ત્રીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની, કુદરતી અને ભરોસાપાત્ર પરિણામો પ્રદાન કરવા માટે વ્યાપક ધોરણે પ્રક્રિયા વિકસાવી છે. આ પ્રક્રિયાઓ દ્વારા અમારી વરિષ્ઠ MD ચામડી રોગ વિજ્ઞાની દ્વારા કરવામાં આવે છે. અશ્યોર ક્લિનિકના ડોક્ટરો પ્રત્યેક દર્દી માટે ફોલિકલ્સને લગતી પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ પરિણામો શક્ય બનાવવાની કોશિશ કરે છે. આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી નિહા ધુપિયાએ સર્વે ઉપસ્થિતને શુભેચ્છાઓ પાઠવી હતી. I have to say one thing that in a time like this where everybody is so conscious about the way they look and ek waqt hota tha ki jab aap sirf ek actor hote tab zaruri hota tha is tarah dekho ya fir aap kisi beauty pageant pe ja rahe ho ya stage pe ja rahe ho, but right now it's such an important thing in everybody's life or sabki confidence badhane ke liye to look a certain way, and I'm very happy that my friends Abhishek and Priyanka invited me here. Sabse pehle main Ashok clinic aur yahan pe everyone is associated with it unko mubarakbad dena chahti hu that this is their 7th branch that they've managed to open. Aur agar koi bhi aisi cheez jagah koi clinic agar apni 7th branch khol raha hai to zahir si baat hai they're doing exceptionally well, so congratulations on that. And most importantly mere liye I think it's just wonderful to see agar logo ki confidence kisi bhi tarah badh sakti hai when it comes to any sort of help when it comes to skin or hair, and Assurance clinic is definitely assuring that, so I'm very happy to be a part of it. Sanjeev Kumar Rajput sathe NS Gujarat News અમદાવાદ. નશાનું ઝેર ધીમે ધીમે નાના શહેરોમાં પહોંચીને યુવાનોમાં વહેંચાવા લાગ્યું છે અને આ ઝેરને યુવાનો સુધી પહોંચાડવા માટે મહિલાઓ પણ સામેલ થઈ ગઈ છે. તો રાજ્યના બહારપુરા વિસ્તારમાંથી એક 36 વર્ષીય મહિલાને 3 કિલો જેટલા ગાંજા સાથે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં 36 વર્ષીય રાબિયા હનીફ ગરાણા યુવાનોને નાશ માટે નાની નાની પડીકીમાં નશા માટે ગાંજો વેચી રહ્યા છે તેવી બાતમી ધોરાજી પોલીસને મળી હતી અને ધોરાજી પોલીસ તેની ઉપર સતત નજર અને વોચ ગોઠવી હતી. આવી વોચમાં ધોરાજી પોલીસને માહિતી મળી કે રાબિયાના ઘરે સુરતથી ગાંજાનો 3 કિલોનો જથ્થો આવેલ છે અને રાબિયા યુવાનોમાં નાની નાની પડીકી કરીને વેચે છે. માહિતીના આધારે ધોરાજી પોલીસ દ્વારા રાબિયાના ઘરે રેડ કરતા તે રંગે હાથે પકડાઈ હતી અને સાથે ગાંજો પણ મળ્યો હતો. સરકારી આંકડા મુજબ પકડાયેલા 3 કિલો ગાંજોની કિંમત માત્ર 22,000 રૂપિયા થાય છે, પરંતુ જે રીતે ગાંજો બહાર વેચાય છે તે જોતાં તેની કિંમત લાખો રૂપિયામાં જઈ શકે છે. ધોરાજી પોલીસે તો રાબિયા પાસેથી નાની નાની પડીકી અને 3 કિલો છૂટો ગાંજો પણ પકડી પાડ્યો. જોવા જઈએ તો નાના એવા ધોરાજી શહેરમાં ખુલ્લેઆમ ઘરેમાં જ ગાંજા જેવો નશો વેચાઈ રહ્યો છે અને યુવાનોને બરબાદ કરી રહ્યો છે. જ્યારે ધોરાજી એ સૌરાષ્ટ્રનું શૈક્ષણિક શહેર ગણાય, અહીં બીજા શહેર અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, ત્યારે આવી પ્રવૃત્તિ અહીંના નવયુવાનો માટે અને સમાજ માટે લાલ બત્તી સમાન છે. ધોરાજી ખાતે રાબિયાબેન વાઇફ ઓફ ઇમરાનભાઈ ઉર્ફે અન્ય 1.5 સેકાની વાઇફ એ પોતાના ઘરે નાર્કોટિક્સના જથ્થા એટલે કે કેનાબિસ સટાવ્યા ગાંજા સાથે પકડાયેલ છે. એ સ્થાનિક PSI અને એમની ટીમ એમને માહિતી મળેલી હતી કે આ ભાઈ નાની નાના જથ્થામાં લોકોને ગાંજાની પડીકીઓ વેચે છે અને પોતાના ઘરે એને જથ્થો આવેલો છે, જેના આધારે સચોટ હકીકત આધારે FSLના અધિકારી અને પોતાની ટીમ સાથે ત્યાં કાયદેસર કાર્યવાહી કરી અને રેડ કરતા અને ત્યાંથી ગાંજાનો જથ્થો મળી આવેલો છે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલની તપાસ
SOGPI શ્રી પલાચરિયા કરી રહ્યા છે અને આ ગાંજો સુરતથી લાવી અને વેપાર કરતી હોય એવી હકીકત હાલ તપાસમાં જણાઈ આવેલ છે. હાલ તો એ વેપાર કરે છે એ હકીકત જ હતી અને એના આધારે જ અમે રેડ કરેલી હતી. નાની નાની પડીકીની અંદર એ ગ્રાહકોને વેચતી હતી એના ગ્રાહકોને પણ આઈડેન્ટિફાઈડ કરી અને એમના નિવેદન લેવાની પણ તજવીજ. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ ધોરાજી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા શિહોરી ખાતે આવેલી ITI કોલેજમાં ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ શિહોરી તેમજ રેન્જ ફોરેસ્ટ વન વિભાગ શિહોરીના સહયોગ વડે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ત્યારે ITI કોલેજના પ્રિન્સિપલ, પ્રોફેસર, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને સતત ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં ઘટાડો નોંધાયો છે ત્યારે એક નવી પહેલ ભારત દેશના વડાપ્રધાન મોદીએ આખા દેશમાં અને તેમાં પણ ગુજરાત અને પછી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવે તેવા ઉમદા હેતુસર બપોરે શિહોરી રતનપુરા ITI કોલેજના ગાર્ડન પાસે જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવીને એક સંદેશો આપવામાં આવ્યો. ત્યારે જીવનમાં એક વ્યક્તિને ફરજિયાત એક વૃક્ષ વાવો ત્યારે વિદ્યાર્થી દ્વારા વૃક્ષો વાવો, વરસાદ લાવો અને વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ITI કાંકરેજ ખાતે શિહોરી IB તથા રેન્જ વન સંરક્ષણ રેન્જના સહયોગથી આજરોજ અમારી સંસ્થાની અંદર 200 પણ વધારે વૃક્ષો વાવવામાં આવ્યા, જેમાં અમારા સ્ટાફ મિત્રો તથા તાલીમાર્થી મિત્રોએ પણ સાથ સહકાર આપ્યો અને ભાગ ભજ્યો. હવે વૃક્ષો આજના જે વાતાવરણની આપણે વાત કરીએ તો વૃક્ષો ખૂબ ઉપયોગી છે. જો વૃક્ષો જ ના હોય તો માણસને ઓક્સિજન ક્યાંથી મળે? હવે એના માટે મેં હમણાં 2-5 પહેલાં વાંચ્યું હતું કે જે હાલનું જે વાતાવરણ જે છે એ વાતાવરણને અનુકૂળ થવા માટે અથવા તો એ વાતાવરણ સુધારવા માટે આપણા દેશની અંદર 1,000 અબજ કરતાં પણ વૃક્ષો વધારે હોવા જોઈએ. હવે એ માટે એ ભાગરૂપે આજરોજ અમારી સંસ્થાની અંદર બધા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓના સાથ સહકારથી અમે એક પહેલ કરી છે કે તમે પણ તમારા ગામની અંદર કોઈ જાહેર જગ્યાની અંદર અત્યારે જતન કરવું ખૂબ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગની ખૂબ અસર એના કારણે જ આપણે અનુભવી રહ્યા છીએ. જો આ વૃક્ષોનું આ દિવસે આ રીતે નિખંદન થતું જશે તો એક દિવસો દૂર નથી કે માણસ પોતાનું પણ અસ્તિત્વ ગુમાવી બેસશે. માટે દરેક માણસે વૃક્ષ વાવવું જોઈએ, પોતાના એક સંતાનની જેમ અથવા પોતાના એક મિત્રની જેમ એને ઉછેરીને મોટું કરશે. અને જો દરેક વ્યક્તિ આ રીતે વૃક્ષો વાવશે તો ગ્લોબલ વોર્મિંગની અસર નહીં નડે, વરસાદની અનિયમિતતા આપણને નહીં નડે અને નિયમિત રીતે આપણે બધા જ સુખાકારી જીવન જીવી શકીશું. માટે દરેક જનતાને અમારા આ ITI કાંકરેજ તરફથી એક સંદેશ છે કે દરેક જણ વૃક્ષો વાવો અને પોતાનું અને બીજાનું જીવન બચાવો. જયહર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ. મોરબી શહેરમાં ગંદકીના ગંજ ઉભરાતી ગટરો અને ભંગારમાં ફેરવાઈ ગયેલા રોડ રસ્તાથી લોકો દ્વારા નગરપાલિકાને અનેક રજૂઆતો કરી છે પણ નિર્ભર તંત્રના કારણે લોકોની વાત સંભાળી નહીં. ઉપવાસ આંદોલન પર ઉતરવાનું એલાન કર્યું હતું અને એલાનના પગલે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. મોરબી શહેરમાં ગંદકીના ગજ ઉભરાતી ગટરો અને ભંગારમાં ફેરવાઈ ગયેલ રોડ રસ્તાથી લોકો દ્વારા નગરપાલિકાને અનેક રજૂઆતો કરી છે પરંતુ નિર્ભર તંત્રના કાને લોકોની વાત સાંભળી નહીં. તેવા સમયે આમ આદમી પાર્ટીના નેતા પરેશભાઈ પારિયાએ મારું મોરબી ઉકરડા મુક્ત મોરબીનું અભિયાન શરૂ કર્યું અને આમ આદમી પાર્ટીના અભિયાનને સારો એવો લોકોમાંથી પ્રતિસાદ મળ્યો છે અને ઝુંબેશ હાથ ધરીને છેલ્લે આમ આદમી પાર્ટી દ્વારા 9/7/2019 રોજ ઉપવાસ આંદોલન શરૂ કરવાનું એલાન કર્યું હતું. આ એલાનના પગલે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને ઉકરડા બાબતે ઝડપી કામગીરી કરવામાં આવશે તેવું મોરબી નગરપાલિકા દ્વારા આમ આદમી પાર્ટીને પત્ર પાઠવીને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની વિનંતી કરવામાં આવેલ, જેના સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાની વિનંતી 15 એક શરતે માન્ય રખાઈ છે, જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અમલવારી કરવા અને ઉકરડા 15 નાબૂદ કરી અને ટ્રાન્સફર સેન્ટરો ઊભા કરવાની માંગણી કરી. ત્યાં સુધી મારું મોરબી ઉકરડા મુક્ત મોરબી અભિયાન ચાલુ જ રહેશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આ રજૂઆત સમયે મોરબી જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ ભારતભાઈ બારોટ, મોરબી શહેર પ્રમુખ પરેશ પારિયા, મોરબી શહેર મંત્રી જય પટેલ, મોરબી માળિયા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, લીગલ સેલ પ્રમુખ રહીશ મધવાણી તેમજ મોરબી શહેર યુવા પ્રમુખ મયુર બાવરવા હાજર રહ્યા હતા. આપનું નામ અને
આજનો પ્રોગ્રામ વિશે. આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશ પારિયા, અમે ગત 3 તારીખે મોરબી નગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત મોરબી શહેરમાંથી ઉકાળા નાબૂદ કરવા માટે રજૂઆત કરે, જેના હાથે 9 તારીખની અમે અલ્ટિમેટમ આપેલી કે જો આ સમય દરમિયાન ઉકાળા નાબૂદ નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન કરશું. જેના સંદર્ભમાં નગરપાલિકા દ્વારા 6 તારીખના રોજ અમોને એક લેખિત આપેલ છે લેટર કે ભાઈ અમે લોકો સફાઈ કામગીરી કરી રહ્યા છીએ, આપ ઉપવાસ આંદોલન ન કરો એવી વિનંતી કરેલ છે. આજે જ અમે એના અનુસંધાને મોરબી નગરપાલિકાને એ લેખિત અમે રજૂઆત કરવામાં આવ્યા હતા. અમારી તમે સફાઈ કરો છો એના સામે સવાલ નથી, અમારો સવાલ અને અમારો પ્રોબ્લેમ એ છે કે મોરબી નગરપાલિકા જે મોરબીમાં ઉકેડાઓ બનાવી રહી છે તેને નાબૂદ કરવા. એમના પત્રમાં એ લોકોએ જણાવી પણ દીધું છે કે ઉકેડાઓ છે એમના સ્ટેન્ડ છે, કલેક્શન સેન્ટર છે, જે એ સાબિત થાય છે કે નગરપાલિકા જ ખુદ ઉકેડા બનાવે છે, આમ પણ પ્રજા નથી બનાવતી. આજે અમે એ જ અલ્ટિમેટમ આપ્યું છે કે ભાઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ની અમલવારી કરો. અમારે મોરબીમાં ઉકેડા નથી જોતા, જે નિયમ અનુસંધાને જે પ્રકારે સ્ટેન્ડ હોવા જોઈએ એ સ્ટેન્ડ બનાવો અને અમલવારી કરીને નગરપાલિકામાંથી મોરબી વિસ્તારમાંથી ઉકેડા નાબૂદ કરો. આ અનુસંધાને અમે ફરી 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. અમારી ઉપવાસ આંદોલન નકા અમે 15 દિવસ પછી અમે કરશું જ. હાલ જે અમે અભિયાન છે મોરબી નગરપાલિકાનું મારું મોરબી ઉકેડા મુક્ત મોરબી, એ અભિયાન અમે ચાલુ જ રાખશું. હાલ અમને એસોસિએશનો સમાજસેવી સંસ્થાઓનો શ્રીકાંત પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી. માણેહાટીના તાલુકામાં વરસાદ થતા મગફળીના પાકને નુકસાન થવાની દહેશત વચ્ચે ખેડૂતોએ પાકને બચાવવા પાણી પાવાનું શરૂ કર્યું. મળતી વિગત મુજબ માળિયાહાટીના તાલુકાભરમાં 11 અગિયારસના વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડૂતોએ મગફળીના પાકનું મોટા ભેગે વાવેતર કર્યું હતું, જેને 25 દિવસ જેવો સમય વીતવા છતાં પણ વરસાદનો એક છાંટો પણ નથી પડ્યો. તો હાલ વરસાદ ખેંચતા ખેડૂતોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે. મુરઝાતો બચાવવા ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન દ્વારા મગફળીના પાકને પાણી પાવાનું શરૂ કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. એક બાજુ કૂવામાં પાણી સુકાઈ ગયા છે તો બીજી બાજુ હજુ લાંબો ટાઈમ વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની દહેશત ખેડૂતો સેવી રહ્યા છે. ઓછો વરસાદ થયો હોવાને કારણે કૂવા અને બોર નવા પાણીની આવક થતી નથી, જેને કારણે ખેડૂતો પણ લાચાર થઈ ગયા છે અને જગતનો તાત ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે, પ્રભુ વહેલી તકે વરસાદ વરસાવો. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના. માળિયાહાટીના તાલુકામાં પાક વીમા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સમય મર્યાદા ઓછી હોવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. સૌપ્રથમ દેવળિયા ગામે પશુ દવાખાનાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું ખનીજ દ્રવ્ય બાદ સુંદરગઢ ગામે આરોગ્ય સબસેન્ટરનું એસ્ટિમેટ મુજબ કામ થતું નથી તેવું જણાવી સરપંચે બંધ કરાવ્યું અને હવે 3 મહિના પહેલાં ટંકારાના અમરાપર ગામે બનાવેલા રોડના પુલિયામાં હલકી ગુણવત્તાના રેતી જેવા ખનીજ દ્રવ્ય વપરાયા હોય પુલિયાની ઉપરથી ચામડી ઉતરી ગઈ છે, સળિયારૂપી હાડપિંજર દેખાવા લાગ્યું છે. આ બાબતે વાત કરીએ તો ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસે 3 મહિના પહેલાં રોડનું પુલિયું બનાવ્યું છે. આ પુલ બનતો હતો ત્યારે ત્યાંથી માટીયુક્ત રેતી ઉપાડીને પુલમાં વપરાતી હતી, તેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, પણ લોકોના વિરોધને ગણકાર્યા વગર આ પુલનું કામ પૂર્ણ ગણ રાખ્યું. પણ 3 મહિનામાં આજે પુલ પરના પડિયા ઉખડી ગયા અને લોખંડના સળિયા બહાર આવ્યા છે. આ બાબતે અમરાપરના સરપંચ અને ભાજપના કાર્યકર ઘેલાભાઈ ફાંગલિયાએ લાગતા વળગતાને રજૂઆત કરી છે, પણ તેમને પણ ગણવામાં આવ્યા નથી. આ પુલ ન થઈ રહેલા કામ વખતે સુપરવિઝન કરનાર કર્મચારી સહિતના જવાબદારો સામે ફરજ બેદરકારી અંગે પગલાં લઈને ખાતકીય તપાસ કરાવી જોઈએ તો જ લોકોને સરકારી યોજના વિકાસ કામોની લાંબો સમય સુધી સુવિધા મળી રહેશે તેવું બુદ્ધિજીવી લોકો કહી રહ્યા છે. મહિનાથી પહેલા જે અમરાપરના સરપંચ છે તેને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરેલ છે, પણ જિલ્લા પંચાયતમાં આજ સુધી કાંઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને આગામી ટાઈમમાં મામલતદાર TDOને રજૂઆત કરવાના છે કે આજે 3 મહિનામાં પુલ હાવ જર્જરિત હાલતમાં થઈ ગયો તો આમાં કયા લોકોનો ભ્રષ્ટાચાર છે, કોન્ટ્રાક્ટરનો છે, સરકારી અધિકારીઓ પણ આ બાબતમાં સામેલ છે, તે એક તપાસનો વિષય છે. પુલ બન્યો હોય 2-4 મહિના થયા, 4 મહિનાની અંદરમાં જ્યાં 15 દિવસ થયા ત્યાં હળિયા ઉપર દેખાવા માંડી ગયા છે અને ધૂળની ડમરીઓ માથે ઉડે છે અને અવારનવાર આ લોકો આમાં પબ્લિક ફસાઈ જાય છે હળિયામાં. એક હળિયો તો મોટો તૂટેલો દેખાતો હતો પણ ગામ લોકોએ તોડી નાખ્યો છે, એને એ શૂટિંગમાં દેવો હતો પણ અત્યારે તોડી નાખ્યો છે, બાકી તો ક્યાં હાલે એવું માથે રહ્યું નથી. શ્રીકાંત પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ
મોરબી. માહિતી અધિકારના કાયદાથી ભ્રષ્ટાચાર બહાર આવશે તેવું માનતી જિલ્લા પંચાયત મોરબીની કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગની કચેરી માહિતી અધિકારને ગણકારતી નથી, પણ ગેરરીતિ આચરવામાં આવે છે તે છાપરે ચડીને બહાર આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ખરીફ પાકોના પ્રીમિયમનું ઓનલાઈન અરજી માટે દર વર્ષે 30 દિવસથી વધારાનો સમય આપવામાં આવતો હતો, જેથી આસાનીથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકતા હતા. પણ હાલના સંજોગોમાં માત્ર 10 દિવસ જેટલી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલના વર્ષે સરકાર દ્વારા GR બહાર પાડવામાં આવતો, તેમાં 10 દિવસ જેટલી સમયમર્યાદા આપવામાં આવી, તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખરીફ પાકને ઓનલાઈન અરજી કરવા માટે સાયબર કાફે કે જનસુવિધા કેન્દ્ર કે અન્ય ઓનલાઈન કરતા હોય ત્યાં ઓનલાઈન અરજી કરવી પડે છે, જેમાં 7-12-8 બેંક પાસબુક, ઝેરોક્સ, આધાર કાર્ડ, ઝેરોક્સ સહિતના ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડતા હોય છે. ખેડૂતોને 7-12-8ની નકલ કઢાવવા માટે લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. ગામડેથી આવતા ખેડૂતોને 3-4 કલાક ત્યાં લાઇનમાં ઊભા રહેવું પડે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવવાની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી તેની એક નકલ જે તે બેંક કે સહકારી મંડળીઓ જેમાંથી પાક ધિરાણ લીધેલ હોય ત્યાં જમા કરાવવાની, આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ખેડૂતોને 1-2 દિવસનો સમય બગડે છે. ટિકિટ ભાડું ખર્ચી ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી સહિત 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. હાલના સંજોગોમાં 15 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી જે માત્ર 9 દિવસ જેટલો સમયગાળો હોવાથી એક સાથે ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થવાથી સર્વર ડાઉન તથા નેટવર્કના પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય ખેડૂતોની પરેશાની સમજી સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખરીફ પાકની ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 15 હોય જે મુદતમાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના. લાઠી તાલુકાના દૈથરા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન નિહાળતા ગ્રામજનો. લાઠી તાલુકાના દૈથરા ખાતે વર્ષ 2019-20 પ્રાથમિક અંતર્ગત શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનો બાળકો દ્વારા સુંદર પ્રતિકૃતિઓનું પ્રદર્શન નિહાળી આફરીન થતા વાલીઓ, લાઠી તાલુકાના દૈથરા પ્રાથમિક શાળાના બાળકોની સંશોધક દ્રષ્ટિ અને જિજ્ઞાવૃત્તિને સતેજ કરતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વિજ્ઞાન મેળો દિવસ દરમિયાન અનેક લોકોએ નિહાળ્યો. શાળા સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમતથી વિજ્ઞાન મેળાને સુંદર સફળતા પણ મળી હતી. અટવરલાલ ભાટિયા સાથે NS ગુજરાત ન્યૂઝ લાઠી. રાજકોટ જિલ્લાના ધોરાજીના વૈકડી ગામે એક મહિલા ખેતી કરે છે અને પરિવારજનોને સંપૂર્ણ રીતે સાથ સહકાર અને હૂંફ આપે છે. દીકરી એટલે સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો, તેમજ વહાલનો દરિયો આવી કહેવતો સમાજમાં સ્ત્રીઓ માટે આપણે પણ અનેક વખત સાંભળેલી જ છે, પરંતુ સ્ત્રીને બોજારૂપમાંના અમુક લોકો માટે આ કિસ્સો આંખ ખોલીને જોવા જેવો છે. વીકડી ગામે રહેતા ચંદનબેન શૈલેષભાઈ ડાભીબેન પોતે તેમના પતિ સાથે ખંભેથી ખભો મિલાવીને ખેતરનું સમગ્ર કાર્ય કરી જાણે છે, જેમાં ટ્રેક્ટર ચલાવવાથી માંડીને સમગ્ર કાર્ય પૂરી લગનથી તેમજ બમણા ઉત્સાહથી કરી શકે છે, જેમાં ટ્રેક્ટર ચલાવવાથી માંડીને પાણી વાળવાનું, ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ નીંદવાનું જેવી ખેતીલક્ષી તમામ પ્રકારની કામગીરી કરતા નજરે પડે છે. અબડા સમજનાર માટે આ બહેનની કાર્યશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું શું હોઈ શકે. કહેવાય છે કે સ્ત્રી ધારે તો કોઈકનું જીવન આબાદ કરી શકે અને વિફરે તો કોઈકનું જીવન બરબાદ પણ કરી શકે, પરંતુ આ બહેન પોતાના પતિની સાથે ખેતરમાં બધું જ કાર્ય હળીમળીને કરે છે. વહેલી સવારથી પોતાના સંતાનોની, પરિવારની, ઘરથી માંડીને ખેતર સુધીની સંપૂર્ણ જવાબદારી આ બહેન નિભાવે છે. લગ્ન થયા ત્યારથી જ પરિવારજનો સાથે ખંભેથી ખભો મિલાવીને તમામ જવાબદારી નિભાવી રહ્યા છે. બહેન પોતે પતિની સાથે ખેતરમાં બધું જ કાર્ય કરે છે અને જેથી બહારથી જ કામ માટે દાડિયાની જરૂર ઓછી પડે છે અને આ ખર્ચ બચાવી શકાય છે. બહેન પોતાના પતિ અને પરિવારને તન, મન અને ધનથી ખેતરનું કામ જાતે કરતા હોય છે અને પોતાના પતિને પૂર્ણપણે અર્ધાંગીની છે તેવું સાબિત કરી દીધું છે. ડાભી પરિવાર તથા વેગડી ગામનું નામ રોશન કર્યું છે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળી રહે તેવા ચંદનબેન શૈલેષભાઈ ડાભી. અલ્પેશ ત્રિવેદી સાથે કેમેરામેન ચેતનભાઈ, NS ગુજરાત ન્યૂઝ ધોરાજી. અમરેલી જિલ્લાનો વડિયા શહેર, જ્યાં 24-6-2015 ના રોજ અતિવૃષ્ટિ બાદ કૃષ્ણપરા વિસ્તારમાં વેપારીઓને ધંધા અને રોજી રોટી ઠપ થઈ ગયા હતા. 24-6-2015 રોજ અતિવૃષ્ટિ બાદ વડિયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ઉજ્જળ જેવો માહોલ જણાઈ રહ્યો છે, ત્યારે વડિયાના સરપંચપતિ છગનભાઈ ઢોલરિયા અને દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર તરફથી વડિયાના કૃષ્ણપરા વિસ્તારને પાછો ધમધમતો કરવા માટે સતત મહેનત શરૂ કરી છે. વડિયાના દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરથી બસ સ્ટેન્ડ સુધી નવા રોડનું આયોજન શરૂ કર્યું છે અને એ રોડ ઉપર શાક માર્કેટ અને દર મંગળવારે ગુજરી બજાર ભરવાની વિચારધારા શરૂ કરી છે.
જેથી કરીને બહાર ગામના લોકો ખરીદી કરવા આવશે. બસ સ્ટેન્ડથી આ રસ્તે પસાર થશે ત્યારે વડિયાના કૃષ્ણપડા વિસ્તાર અને સુરગપરા વિસ્તારની મુખ્ય બજારોના વેપારીઓને વેપાર ધંધામાં લાભ મળશે અને આ આયોજનથી વડિયા શહેરના વેપારી ભાઈઓમાં ખુશી જોવા મળી. તેમજ સમસ્ત ગ્રામજનો અને દેવધામ સ્વામિનારાયણ મંડળ તરફથી વડિયા શહેરના નકશામાં લોકહિત માટે એક નવા રસ્તાનું આયોજન કરાયું છે. આ રસ્તાને વેપાર ધંધાની બજાર બનાવવા માટે ગ્રામજનો અને અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આજરોજ વડિયા સ્વામિનારાયણ મંદિરના સામેના ભાગમાં ત્યાંથી ચાલીને છેક બસ સ્ટેન્ડ સુધી જતો એક રોડ, જે વર્ષોથી નદી કાંઠાની ખરાબાની જમીન પડી હતી ત્યાં બનાવવાનું કામ મંદિરના સહયોગથી થઈ રહ્યું છે, જેને કારણે આ બાજુ અમરેલીથી ખાખરિયાથી લઈને આવતા બધા જ જે વાહનો અને રાહદારીઓ માટે તેમજ બસ સ્ટેન્ડે જવા આવવા માટે એને રાહદારીઓ માટે ખૂબ ફાયદારૂપ છે. એની સાથે સાથે મંદિરની સામેના ભાગમાં એક સુંદર મજાનું પાણીનું પરબ પણ મંદિર અને ગામના આગેવાનોના સહયોગથી બનાવવાનું એક દિવ્ય આયોજન છે, જેને કારણે ગામની પબ્લિકને એ ઠંડા પાણીથી ઘણી બધી રાહત થશે અને આ ગામનું જે કામ છે, સરપંચ અમારા ઉત્સાહી છે, તાલુકા પંચાયતના સદસ્ય છે એ પણ ઉત્સાહી છે અને ગામજનોનો પણ ખૂબ સહયોગ છે અને સાથે સાથે આ દરબાર સાહેબની દિવાલે દિવાલા રોડ થાય છે એટલે દરબાર સાહેબનો પણ આમાં ખૂબ સારો સહયોગ રહેલો છે, એટલે બધાને ખૂબ સારો ઉપયોગી આ રોડ થશે, માર્કેટ આવશે અને પબ્લિકને ખૂબ એક મોકળાશ મળશે અને બધાને ફાયદો થશે. આજે વડિયાની અંદર સ્વામિનારાયણ દેવી ધામની જે મંદિર છે એમની સ્વામિનારાયણના દેવી ધામના મંદિરના સહયોગથી આપણે વડિયા સુરવો નદીના કાંઠે એક આયોજન હતું કે ભાઈ આ રોડ બને અને રોડ સામે બસ સ્ટેન્ડે નીકળે તો પબ્લિકને બસ સ્ટેન્ડે જવા માટે ઘણું સરળ પડે, મારુતિનગરમાં જવા માટે સરળ પડે અને અહીંયા શાક માર્કેટ બનાવવાનો પણ આપણો આગોતરું આયોજન છે અને આજે જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ માંથી આપણને શેડ બનાવી દે એ એક વાત થઈ ગઈ છે. ગ્રામ વિકાસ એજન્સી જોડે એ લોકો આવીને આપણને આગળ માર્કેટ બનાવી દે છે એટલે ભવિષ્યની અંદર આપણે આ રોડ થઈ જાય એટલે શાક માર્કેટ પણ આપણે જે ગામમાં બધા ઊભા રહીએ છીએ એની જગ્યાએ એક જ જગ્યાએ શાક માર્કેટ બનશે. આ રોડ ટોટલી સ્વામિનારાયણ સહયોગથી આપણે બનાવીએ છીએ, પંચાયત થ્રુ કામ થાય છે અને સતત સ્વામીની અને ગ્રામ પંચાયતની દેખરેખ નીચે આ રોડનું કામ ચાલુ કરીએ છીએ અને આજે સમગ્ર ગામમાંથી આ નવીન કામ થતું હોય તો ગામ લોકો પણ આજે જોવા આવ્યા છે અને તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. એ સાથે તુષારભાઈ ગણાત્રા જે આપણા તાલુકા પંચાયતના સદસ્ય છે એમના પણ સતત સહયોગ છે, બાજુમાં દરબાર સાહેબ છે એમનો પણ સતત સહયોગ છે એટલે આ રોડ બનવાથી ગામને ઘણો ફાયદો થશે. મારું નામ તુષાર ગણાત્રા, તાલુકા પંચાયત સદસ્ય. આ સ્વામિનારાયણ મંદિરની સામે પુલ છે, ત્યાં જે પુલની ભરતી ભરી છે તે આજુબાજુના 35 ગામનું હટાણવાય થાય છે અને ત્યાં શાક માર્કેટ બને છે અને ઘણો વડિયાને પણ ફાયદો થશે અને બે પુલ વચ્ચે જોડતા પુલ છે બે ગામ વચ્ચે અને બસ સ્ટેન્ડે પણ જઈ શકશે અને ઘણા ફાયદા થશે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.